સુરત જિલ્લાના પલસાણા તાલુકાના કટોદરા ખાતે અરિહંત પાર્કમાં રહેતા બે યુવાનોએ 10 વર્ષીય સગીરને સિગારેટ લાવી આપવાનું કહેતા સગીરે ના પાડતા બંને યુવાનો તેમજ એક મહિલાએ સગીર અને તેની માતાને માર મારતા વચ્ચે બચાવવા ગયેલ એક શખ્સ ઉપર આ બંને યુવાનોએ ચપ્પુ વડે હુમલો કરતા ચકચાર મચી ગઈ છે. પલસાણા તાલુકાના ચલતાણ ગામે દિવ્યા પેલેસમાં રહેતા ધીરેન્દ્ર રામબ્રિજ યાદવ નામે ગત તારીખ 18 ઓક્ટોબરના રોજ કટોદરા આર્યન પાર્કમાં રહેતા તેના મિત્ર અજયકુમાર રામસિંહ અવધસિંહને ત્યાં દુર્ગા પૂજામાં ગયા હતા. તે સમયે આર્યન પાર્ક સોસાયટીમાં રહેતા સત્યમ મિથિલેશ મંડલ તથા શિવમ મિથિલેશ મંડલે અજયકુમારના 10 વર્ષીય પુત્ર શિશુને સિગારેટ લાવી આપવાનું કહેતા શિશુએ ના પાડતા આ બંને શિશુને મારવાનું શરૂ કર્યું. તેથી અજયકુમારની પત્ની આ બંને વ્યક્તિને કહેવા જતા અજયકુમારની પત્નીને પણ માર મારવા લાગ્યા હતા, જેથી ધીરેન્દ્ર વચ્ચે બચાવવા જતા સત્યમ અને શિવમ તથા તેના માતા સપના દેવી ધીરેન્દ્રને માર મારતા માથામાંથી લોહી નીકળવા લાગ્યું હતું, જેથી તેઓ સંજીવની હોસ્પિટલમાં સારવાર માટે ગયા હતા અને ત્યાંથી પરત અરિહંત પાર્કમાં તેમની પુત્રી સાથે લેવા માટે આવતા સત્યમ અને શિવમની માતા સપના દેવી પથ્થર લઈ આવી અને કહેવા લાગી હતી કે મારા છોકરાઓ વિરુદ્ધ કેમ ફરિયાદ લખાવી, તેમ કહી છૂટો પથ્થર મારી દીધો હતો. ત્યારબાદ સત્યમ અને શિવમ ધીરેન્દ્રભાઈ પાસે દોડી આવી પેટના ભાગે ચપ્પુ વડે હુમલો કરી ઈજા પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બનાવ અંગે કડોદરા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.